નમસ્કાર મિત્રો, ZS TV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને વાત કરીશું આજના દિવસે આપણે 26/5/2020 અને મંગળવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે. મિત્રો, આજનો મારો વિષય છે રુદ્રાક્ષ રહસ્ય અને મહિમા. શું જીવનની અંદર શું છે રુદ્રાક્ષનું મહત્વ, કોણ ધારણ કરી શકે છે રુદ્રાક્ષને, અને રુદ્રાક્ષ ધારણ કરવાથી માનવ માત્રનું કેવું કલ્યાણ થાય છે તેની ખાસ રજૂઆતની અંદર મિત્રો વાત કરીશું રુદ્રાક્ષ. રુદ્રાક્ષ એ બે અક્ષરનો શબ્દ સમૂહ છે, જેમાં પહેલો શબ્દ છે રુદ્ર અને બીજો શબ્દ છે અક્ષ. એટલે સંસ્કૃત સાહિત્યમાં રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે આંસુ. ભગવાન શિવના હર્ષના આંસુ માંથી ઉત્પન્ન થયેલ જે છે તેનું નામ છે રુદ્રાક્ષ. બરાબર, ભગવાન શિવના હર્ષ કેતા આનંદના આંસુ. શાસ્ત્ર કહે છે મુખ્ય કેટલા રુદ્રાક્ષ છે, 14 મુખી રુદ્રાક્ષો છે. એમાં એક મુખી રુદ્રાક્ષ જે વ્યક્તિ પહેરે છે, ધારણ કરે છે, તે માનવને સર્વસિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને માનવની સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે. બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી માનવીને શાંતિ પ્રાપ્ત થાય છે, એકાગ્રતા પ્રાપ્ત થાય છે, તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિની ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ત્રણ મુખી રુદ્રાક્ષ જે માનવ ધારણ કરે છે તે વિદ્યા, ધન, સુખ વગેરેની પ્રાપ્તિ કરે છે, વ્યક્તિના અનેક પાપો બળીને ભસ્મ થઈ જાય છે. ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આ રુદ્રાક્ષ બ્રહ્માજીના ચાર મુખ સમાન છે, તેમજ તેને ધારણ કરવાથી જીવનની અંદર દરેક વ્યક્તિને ભક્તિ, ધન, સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પંચમુખી રુદ્રાક્ષ જે માનવ ધારણ કરે છે તેના બધા પાપો નાશ પામે છે અને તે પુરુષને પરમ ઉદય કહેતા જીવનની અંદર ઉદય સૂર્ય જેમ ઉદય થાય તેમ તે પ્રમાણે તે પ્રકાશિત થતો જાય છે. છ મુખી રુદ્રાક્ષ, આ રુદ્રાક્ષ ભગવાન વિઘ્નહર્તા ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ રુદ્રાક્ષ ભગવાન ગણેશજીનું પ્રતીક માનવામાં આવતું હોવાથી તે બુદ્ધિ વિદ્યા પ્રદાન કરનાર બને છે, સંકટોથી રક્ષણ આપે છે અને વિઘ્નોનો નાશ કરે છે. સાત મુખી રુદ્રાક્ષનું રહસ્ય એ છે સપ્ત ઋષિ પ્રતીક સમાન આ રુદ્રાક્ષ છે, કીર્તિ પ્રતિષ્ઠા અને યશની પ્રાપ્તિ કરાવે છે અને હૃદયની સાત્વિકતા વધારવાનો પ્રયત્ન કરે છે. આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તે પ્રત્યક્ષ ભૈરવનું પ્રતીક માનવામાં આવ્યું છે, આયુષ્યની વૃદ્ધિ કરાવે છે. જે પણ વ્યક્તિ હૃદય સંબંધિત પીડાથી તકલીફ વાળો હોય, તેને કોઈ પણ ખરાબ મહામારી હોય ને મહામારીમાંથી દૂર થવું હોય, રોગોમાંથી મુક્ત થવું હોય તો આઠ મુખી રુદ્રાક્ષ ચોક્કસ ધારણ કરજો. વાત કરીશું નવ મુખી રુદ્રાક્ષની. આ રુદ્રાક્ષમાં નવ દુર્ગાનું પ્રતીક છે, મા જગદંબાનું પ્રતીક હોવાથી તેને ધારણ કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય અને પ્રતિષ્ઠા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દસ મુખી રુદ્રાક્ષ, આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહો નક્ષત્રોની પીડા દૂર રહે છે, તેમજ તેને ધારણ કરનારા આકસ્મિક મૃત્યુમાંથી બચાવે છે. માટે આ રુદ્રાક્ષ બારે રાશિવાળા વ્યક્તિઓ ધારણ કરી શકે છે. વાત કરીશું અગિયારમુખી રુદ્રાક્ષની. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે, વિજય પ્રાપ્ત થાય છે. અને વાત કરીશું બારમુખી રુદ્રાક્ષની. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવ્યું છે, તે ધારણ કરવાથી ગરીબી, કષ્ટ તેમજ દુઃખ અને દરિદ્રતાથી વ્યક્તિ માનવ માત્ર મુક્ત થાય છે. વાત કરીશું તેર મુખી રુદ્રાક્ષની. જાતક સર્વ ગુણ સંપન્ન થાય છે, સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. અને વાત કરીશું અહીંયા ચૌદ મુખી રુદ્રાક્ષની. હનુમાનજીનું પ્રતીક ગણાતું આ રુદ્રાક્ષ અતિ દુર્લભ છે, જેને ધારણ કરવાથી આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે, દરેક સમસ્યામાંથી માર્ગ મળે છે, સર્વ બંધનોમાંથી દૂર થાય છે. આ રુદ્રાક્ષ કલ્પ સમાન, કલ્પ વૃક્ષ સમાન હોવાથી તમારી મનોકામના પરિપૂર્ણ કરનાર બને છે. તેને ધારણ કરવાથી કામધેનુ કે ઈચ્છાઓની પૂર્તિ થતી હોય છે, ચિંતામણી રત્ન પણ આને કહેવાય છે. માટે આ જગતની અંદર રુદ્રાક્ષ એ ઔષધિ સમાન છે. ઘણા લોકો કહેતા હોય છે કે સ્ત્રીઓથી રુદ્રાક્ષ ધારણ ના થાય. મિત્રો, આ જગતની અંદર દરેક વ્યક્તિ રુદ્રાક્ષને ધારણ કરે છે, કારણ ભગવાન શિવના હર્ષ રૂપી અક્ષુમાંથી આ રુદ્રાક્ષની ઉત્પત્તિ થયેલી છે. જગતની અંદર આ રુદ્રાક્ષને ધારણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ, ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. કોઈ પણ અવસ્થાની અંદર કોઈ પણ વ્યક્તિ આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. આની અંદર કોઈ તેને દોષ લાગતો નથી. ઘણા લોકો કહેતા હોય છે કે જન્મ સૂતક અને મૃત્યુ સૂતકની અંદર રુદ્રાક્ષ ધારણ ન કરવું જોઈએ. મિત્રો, તેવું રુદ્રાક્ષ રહસ્યમાં કંઈ લખેલું જ નથી. કોઈ પણ અવસ્થાની અંદર કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષને ધારણ કરશે
कोई दोष नहीं लागे, कोई पण स्त्री कोई पण पुरुष आ रुद्राक्ष ने धारण करी शके छे। मित्रों रुद्राक्ष धारण करी भगवान शिव की प्रसन्नता प्राप्त करो, वधु मां वधु जेडएस टीवी नी चैनल ने सब्सक्राइब करवानो प्रयत्न करो। आचार्य प्रशांत त्रिवेदी द्वारा निहाळो आपनी आज विषय। अस्तु श्री ओम नमः शिवाय।